when love is thick, faults are thin. When faults are thick, love is a thick. પ્રેમ જ્યારે ઘટ્ટો હોય છે ત્યારે ભૂલો પાતળી થાય છે, અને પ્રેમ જ્યારે પાતળો થાય ત્યારે ભૂલો ઘટ્ટો. તમે માર્ક કરો, મેરેજ પેલા તમે જયારે બે જણા ફરવા નીકળો ને ઓલીને કાંટો વાગી જાય, તમે તમારો રૂમાલ કાઢો છો અને એને બાંધી આપો છો, હા હા કાંટો વાગી ગયો કાઢી નાખો, લોહી આમ ભૂસ્યો, પછી હું તમે ડોક્ટર પાસે લઈ જાઉં. અત્યારે મારો ઓલી કે ના ના રે બાજો મારો નહીં તારો છે ને, મારો રૂમાલ છે ને, શું કામ. લગ્ન થઈ ગયા પહેલા જ દિવસે, ધેટ મીન્સ પહેલા મહિને તમે ફરવા ગયા, ફરી પાછું ઓલીને ત્યાં જ કાંટો લે, હવે પોતાનો નહીં, લાવ તારો રૂમાલ ક્યાં છે, જાવ તો. અને પહેલી એનિવર્સરી પાછા ફરવા નીકળ્યા, પાછો કાંટો વાગ્યો, એટલે ઓલી ચીજ ઓય મ કાંટો, છો જ કાંટા છે એવી ડોબી જોઈને ચાલતી હોય શું થાય. તમે આમ કમ્પેર કરો મેરેજ પહેલા, મેરેજ પછી અને આફ્ટર વન યર્સ, અબોલા મત. નંબર ટુ, હવે જરાક સિરિયસ મેટર, પ્લીઝ. અરે જો અપ્લાય કરવાના હોય તો આ બધું બોલું, તમે કહ્યું મારે સર બધી તમને કેમ ખબર પડે, પ્લીઝ તમે એ બધા પર અત્યારે ધ્યાન નહીં આપો, તમારા સંસારમાં ધ્યાન આપો. નંબર ટુ, ક્યારેય પણ પરસ્પર એકબીજા ઉપર આક્ષેપબાજી મત, બ્લેમ, વાતે ને વાતે બ્લેમ. જરાક એના ખિસ્સામાં કોઈ કલરનો ડાઘો દેખાયો, કઈ ચીબાવલી તમને મળી ગઈ છે, શરમા. તમે કોઈકના કેરેક્ટર ઉપર જયારે પ્રેમ મૂકો તમને શરમ નથી આવતી, સાવ નોર્મલ તમને આ બધું લાગે છે, જેમ એને નહીં મૂકવાનું એમ તમારે નહીં. કોઈકને દબાવો, કોઈકને તમારે હેરાન કરવા માટે તમે છેલ્લા પાટલે બેસવું હોય. અને કુમારપાળભાઈએ કીધું કે 25 વર્ષની ઉંમરે અમે જયારે શાસનના કામ માટે પ્રવેશ કર્યો ને શાસનમાં સંઘમાં, ત્યારે કસ્તુરભાઈ લાલભાઈ પાસે ગયા હતા, કસ્તુરભાઈએ મને કીધું એટલે કુમારપાળભાઈને, કુમારપાળ આ એવું ક્ષેત્ર છે જ્યાં કામ કરવું હશે બે બાબત તમારે સહન કરવી પડશે. નંબર એક, આ દુનિયા તમને કામ કરતી અટકાવવા માટે એક તો તમે પૈસા ખાધા છે એવા આક્ષેપ મૂકશે, નંબર બે તમારું કેરેક્ટર લૂઝ છે એવા આક્ષેપ મૂકશે. તમારો પ્રોગ્રેસ થાય એમાં દુનિયાને રસ નથી હોતો. અરે દુનિયા કદાચ તમારા પરિવાર પર આક્ષેપ મૂકે ને, ત્યારે તમારે એની ઢાળ બનવાનું હોય, એની જગ્યાએ તમે તમારી વાઈફ પર આક્ષેપ મૂકો, કોઈ પણ પ્રૂફ વગર, કોઈ પણ પ્રૂફ કર્યા વગર. કદાચ સાચી વાત પણ હોય તો બ્લેમ મૂકતા પહેલા બહુ વિચાર કરશો. મુંબઈમાં એક ઘટના ઘટી, વાઈફ ડોક્ટર, હસબન્ડ પણ સારી પોસ્ટ ઉપર, એને એક વાર 4 દિવસની રજા મળી એટલે એને કીધું ચાલ આપણે સિંગાપુર છે. ફોન કર્યો વાઈફને, આ સાંજની ફ્લાઇટની ટિકિટ. ઓલી કીધું કે હું હોસ્પિટલમાંથી અત્યારે નીકળી શકું એમ નથી, તમે એક કામ કરો મારી બેગ તૈયાર કરો. સારું, મારા કબાટમાંથી આટલા આટલા મારા ડ્રેસ લઈ જશે. હસબન્ડે કબાટ ખોલી, વોર્ડ્રોબમાંથી કપડાં કાઢ્યા, એના કપડા નીચેથી એક કવર બહાર આવ્યું, એ કવરમાં 18 કવર હતા. પહેલું ખોલ્યું, માય લવ ગીતા, આ ડોક્ટરનું નામ ગીતા, આની વાઈફનું નામ ગીતા, અને કવર લેટર પૂરો થયો ત્યારે આ ભાઈનું નામ નતું, કોઈ બીજાનું, પિત્તો ગયો. અચ્છા, મારી ગેરહાજરીમાં તું બીજાને પઠાવે છે, બીજાની સાથે ફરે છે, આવા ધંધા કરે છે. ફોન કરી દીધો, ફરવા તો નથી જવું પણ તારે આજે મારા ઘરમાં પપ્પણ નથી મૂકવા, ફોન કટ ઓફ.
ઓલી વિચારમાં પડી ગઈ, 10 મિનિટ ની અંદર આ શું થઈ ગયું, એ ક્યાં હો ગયા, વારંવાર ફોન કરે છે, મોબાઈલ સ્વિચ ઓફ. કઈ નહીં, જવા તો દો ઘરે. સાંજે ઘરે પહોંચી, આ દરવાજો નથી ખોલતો. બનેલી ઘટના તમને કહું છું, મુંબઈના ન્યૂઝ પેપર ની અંદર છપાયેલી આ ઘટના કહું છું. આવી ઘટનાઓ સાંભળ્યા પછી તમારા જીવનની અંદર તમે પરિવર્તન લાવો એવી ઈચ્છા રાખો છો. એને જેવું ઘરે આવી, દરવાજો નથી ખોલતો, કોઈ નક્કી કર્યું એક વાર તો ઘરે જઈને એમની પાસેથી ખુલાસો તો કરવો જ પડશે. આખી રાત બહાર પડી, પોતાના જ બંગલાની બહાર સવાર પડી, પોતાનો ધણી તૈયાર થઈને જો બહાર નીકળે એટલે એને પૂછ્યું, શું થયું છે, શા માટે તમે મારી સાથે બોલતા નથી, એવું શું થઈ ગયું છે, તમે મને ના પાડી, શટ અપ. ઇતના ઠંડા કરવા છે ને પાછી ઉપરથી તારે મને પૂછવું જ. ઓલી સમજી ગઈ કઈ ગરબડ, શું ગરબડ છે ખબર નહીં, પણ એમને મારા પર ડાઉટ છે કે એમની ગેરહાજરીમાં હું કેરેક્ટર લૂઝ છું.